प्रकरण त्रण द्विचल सुरेख समीकरण तास चार स्वाध्याय त्रण पॉइंट बे दाखला नंबर एक स्वाध्याय त्रण पॉइंट बे प्रथम दाखलो नीचेनी समस्याओ परथी सुरेख समीकरण युग्म बनावो अने तेमनो उकेल आलेखनी रीते शोधो। एक धोरण दस न दस विद्यार्थीओ गणितना कोयडानी स्पर्धामां भाग ले छे। जो भाग लेनार छोकरीओनी संख्या छोकराओनी संख्या करता चार वधारे होय तो केटला छोकराओए अने केटली छोकरीओए कोयडानी स्पर्धामां भाग लीधो हशे ते शोधो। विद्यार्थी मित्रों सौ प्रथम आपणे बेजिक समीकरण बनावीशुं अने त्यारबाद आपणे आलेखनी रीते एनो उकेल शोधीशुं। विद्यार्थी मित्रों अहीं छोकरीओनी संख्या छोकराओनी संख्या करता वधारे छे એટલે ધારો કે છોકરીઓની સંખ્યા એક્સ છે અને છોકરાઓની સંખ્યા વાય છે। વિદ્યાર્થી મિત્રો દસ વિદ્યાર્થીઓ ગણિતના ગોળાની સ્પર્ધામાં ભાગ લે છે એટલે કે કુલ દસ વિદ્યાર્થીઓ છે એટલે છોકરીઓની સંખ્યા એક્સ અને છોકરાઓની સંખ્યા વાય તો અહીં આપણે લખીએ માટે એક્સ વાય બંનેનો સરવાળો કુલ દસ વિદ્યાર્થી છે એટલે એક્સ વત્તા વાય બરાબર દસ। तो अहीं x वत्ता y बराबर दस एक बैजिक समीकरण मळ्युं ए समीकरण ने नंबर एक आपीशुं। विद्यार्थी मित्रों छोकरीओनी संख्या छोकराओनी संख्या करतो चार वधारे छे तो अहीं आपणे समीकरण बनावीशुं छोकरीओनी संख्या x अने छोकराओनी संख्या y छे y मां चार उमेरीशुं एटले x बराबर थाय तो x बराबर y वत्ता चार। विद्यार्थी मित्रों जमणी बाजू रहेला वाय ने आपणे डाबी बाजू लावीशुं एटले वाय नुं चिन्ह एटले के निशानी बदलाशे वाय ए माइनस थई जशे तो एक्स ओछा वाय बराबर चार। तो अहीं बीजुं बैजिक रीते समीकरण बन्युं तो एनुं नंबर बे आपीशुं। आम समीकरण एक अने बे आपेली परिस्थितिने बैजिक रीते दर्शावे छे। हवे विद्यार्थी मित्रों आ बंने समीकरणनो उकेल आपणे आलेखनी रीते मेळवीशुं। અહીં સમીકરણ એક એક્સ વત્તા વાય બરાબર દસ, સમીકરણ બે એક્સ ઓછા વાય બરાબર ચાર। સમીકરણ એક ને આપણે અહીં એક્સ વત્તા વાય બરાબર દસ તો અહીં લખી શકાય એક્સ બરાબર દસ ઓછા વાય। હવે વાયની જુદી જુદી કિંમત માટે એક્સની કિંમત મેળવીશું। વાયની છ પાંચ અને ચાર માટે અનુક્રમે એક્સની કિંમત ચાર પાંચ છ એટલે કે એક્સની ચાર વાયની છ, બીજું બિંદુ આપણને એક્સની પાંચ વાયની પાંચ, ત્રીજું બિંદુ મળ્યું એક્સની છ વાયની ચાર। એ જ પ્રમાણે વિદ્યાર્થી મિત્રો સમીકરણ બે એક્સ ઓછા વાય બરાબર ચાર તો અહીં આપણે એક્સ બરાબર ચાર વાય એ જમણી બાજુ જાય છે એટલે વત્તા થઈ જશે તો એક્સ બરાબર ચાર વત્તા વાય। હવે વિદ્યાર્થી મિત્રો અહીં વાયની જુદી જુદી કિંમત માટે આપણે એક્સની કિંમત મેળવીશું। વાય બરાબર માઇનસ એક લે તો એક્સની કિંમત ત્રણ મળશે, વાય બરાબર ઝીરો લે તો એક્સની કિંમત ચાર મળશે, વાય બરાબર એક લે તો એક્સની કિંમત પાંચ મળશે। આમ વિદ્યાર્થી મિત્રો અહીં પ્રથમ બિંદુ થશે એક્સ વાયના સંદર્ભમાં લઈએ તો ત્રણ માઇનસ એક, બીજું બિંદુ આપણને મળશે ચાર ઝીરો અને ત્રીજું બિંદુ મળશે પાંચ એક। ક્રમશઃ પ્રથમ સમીકરણને આપણે એક્સ વત્તા વાય બરાબર દસ એના બિંદુને આલેખ પર દર્શાવીશું। અહીં વિદ્યાર્થી મિત્રો આલેખ પત્ર દર્શાવેલ છે એ આલેખ પત્રમાં આપણે એક બે ત્રણ ચાર પાંચ એમ લીધેલા છે। ધન એ એક્સ બાજુ, ઋણ એ એક્સ ડેશ બાજુ, શિરોલંબ જે રેખા છે વાય વાય ડેશ એમાં પણ એક બે ત્રણ ચાર ઉપરની તરફ, માઇનસ એક બે માઇનસ બે માઇનસ ત્રણ એમ એ નીચેની બાજુ આપણે આલેખ પત્રમાં દર્શાવેલા છે। હવે વિદ્યાર્થી મિત્રો પ્રથમ બિંદુ આપણે છે ચાર અને છ તો એ બિંદુ અહીંયા આપણે દર્શાવીએ છીએ। સમીકરણ એકનું પ્રથમ બિંદુ ચાર છ અહીંયા દર્શાવ્યું છે, સમીકરણ એકનું બીજું બિંદુ પાંચ પાંચ અહીં આપણે આલેખ પત્ર પર દર્શાવીએ છીએ, સમીકરણ એકનું ત્રીજું બિંદુ છ ચાર એક્સના છ વાયના ચાર છ ચાર અહીં આપણે દર્શાવીએ છીએ। હવે આ ત્રણેય બિંદુને જોડતી એક રેખા દોરીએ છીએ, ચાર છ પાંચ પાંચ છ ચાર એ ત્રણ બિંદુને જોડતી એક રેખા આપણે દોરીએ છીએ। હવે સમીકરણ બે જે છે એના બિંદુને આપણે આલેખ પત્ર પર દર્શાવી અને રેખા દોરીએ તો અહીં સમીકરણ બેના બિંદુઓમાં ત્રણ માઇનસ એક પ્રથમ બિંદુ દર્શાવ્યું, બીજું બિંદુ ચાર ઝીરો,
त्रीजी बिंदु छे 5 1। आ त्रणे बिंदुने जोड़ती रेखा आपणे दोरी दईए छीए। त्रणे बिंदुने जोड़ती रेखा बे बिंदु त्रणे बिंदुओने जोड़ती आ रेखा अहीं आपणे दोरी दीधी छे। हवे बंने समीकरणनी रेखा कोई एक बिंदु आगळ छेदे छे, ए बिंदुना आपणे आम लईए। जो अहीं आपणे एनो जोईए छे एक्स एम जे छे 7, એ જ પ્રમાણે વાય એમ આપણે લઈએ છીએ તો વાય એમ છે 3। આમ આ બે જે રેખાઓ છે છેદે છે, એ છેદતી બે રેખાઓને છેદ બિંદુના એમ થયા 7 અને 3, એટલે કે એક્સ એ 7 મળ્યો અને વાય બરાબર કેટલા મળ્યા 3। તો આમ આપણે અહીં લખી શકીએ કે છોકરીઓની સંખ્યા, આપણે એક્સ ધારી દીધી તો છોકરીઓની સંખ્યા 7 અને છોકરાઓની સંખ્યા 3 આપેલી છે। સ્વાધ્યાય 3.2 ના દાખલા નંબર 2 ની વાત કરીએ। દાખલા નંબર 1 એમાં નીચેની સમસ્યાઓ પરથી સુરેખ સમીકરણ યુગ્મ બનાવો અને તેમનો ઉકેલ આલેખની રીતે શોધો। એમાં દાખલા નંબર 2, 5 પેન્સિલ અને 7 પેનની કુલ કિંમત રૂપિયા 50 છે અને તે જ કિંમતવાળી 7 પેન્સિલ તથા 5 પેનની કુલ કિંમત રૂપિયા 46 છે, તો એક પેન્સિલ અને એક પેનની કિંમત શોધો। વિદ્યાર્થી મિત્રો, અહીંયા પેન્સિલની કિંમત, એક પેન્સિલની કિંમત માટે આપણે એક્સ ધારીશું અને એક પેનની કિંમત માટે વાય ધારીશું, લખીએ। ધારો કે હવે વિદ્યાર્થી મિત્રો, 5 પેન્સિલ અને 7 પેનની કુલ કિંમત રૂપિયા 50 છે, તો એક પેન્સિલની કિંમત એક્સ, તો 5 પેન્સિલની કિંમત 5x, એ જ પ્રમાણે એક પેનની કિંમત વાય, તો 7 પેનની કિંમત 7y, બંનેનો સરવાળો કરીશું તો 5x વત્તા 7y કુલ કેટલા છે 50। તો અહીં સમીકરણ બન્યું 5x વત્તા 7y બરાબર 50। આ સમીકરણ નંબર 1 આપીશું। 7 પેન્સિલ અને 5 પેનની કુલ કિંમત રૂપિયા 46 છે, એક પેન્સિલની કિંમત x, તો 7 પેન્સિલની કિંમત કેટલી થઈ 7x રૂપિયા, એ જ પ્રમાણે એક પેનની કિંમત y રૂપિયા છે, તો 5 પેનની કિંમત થઈ 5y રૂપિયા, બંનેનો સરવાળો 46 છે, તો 7x વત્તા 5y બરાબર 46। આ સમીકરણને નંબર 2 આપીશું। તો આમ વિદ્યાર્થી મિત્રો, સમીકરણ 1 અને સમીકરણ 2 આપેલી પરિસ્થિતિ બૈજિક રીતે દર્શાવે છે। હવે આ બંને સમીકરણનો ઉકેલ આપણે આલેખની રીતે આપીશું। સમીકરણ 1 લખીએ, સમીકરણ 1 5x વત્તા 7y બરાબર 50, સમીકરણ 2 7x વત્તા 5y બરાબર 46। હવે કોઠામાં આપણે અહીં લખીશું, અહીંયા 5x વત્તા 7y બરાબર 50 છે, તો અહીંયા વાયને સૂત્રનો કરતા બનાવીશું, તો વાય બરાબર સાદુરૂપ આપીશું એટલે વાય બરાબર 50 ઓછા 5x ભાગ્યા 7 થશે। અહીં એક્સની જુદી જુદી કિંમત માટે આપણે વાયની કિંમત મેળવીશું, એક્સની માઇને 4 માટે જો કિંમત મૂકીશું તો વાયની 10 મળશે, એક્સની કિંમત 3 માટે વાયની 5 મળશે, એક્સની 10 કિંમત માટે વાયની 0 મળશે। આમ સમીકરણ 1 5x વત્તા 7y બરાબર 50ના 3 બિંદુઓ મળે છે આપણને। એક્સ વાયના સંદર્ભમાં લઈએ તો -4, 10, 3, 5, અહીંયા -4, 10, 3, 5, 10, 0 આ પ્રમાણે બિંદુઓ મળ્યા। સમીકરણ 2 7x વત્તા 5y બરાબર 46, તો અહીંયા વાયની સૂત્રનો કરતા બનાવીએ તો વાય બરાબર 46 ઓછા 7x ભાગ્યા 5 થાય। એક્સની જુદી જુદી કિંમત માટે આપણે વાયની કિંમત મેળવીએ તો એક્સની કિંમત -2 જો મૂકીશું તો વાય બરાબર 46 ઓછા 7x ભાગ્યા 5 મૂકતા વાયની કિંમત 12 મળે છે। એ જ પ્રમાણે એક્સની જે કિંમત છે એ 3 માટે વાયની કિંમત 5 મળે છે, એક્સની કિંમત 8 માટે વાયની કિંમત -2 મળે છે। આમ સમીકરણ 2 7x વત્તા 5y બરાબર 46ના 3 બિંદુઓ થયા, એક્સ અને વાયના સંદર્ભમાં લખીએ તો -2, 12 એક બિંદુ થયું, 3, 5 બીજું બિંદુ થયું, 8, -2 ત્રીજું બિંદુ થયું। હવે વિદ્યાર્થી મિત્રો, આપણે અહીંયા આલેખપત્રમાં 2, 4, 6, 8 એટલે કે અહીંયા એક કોલમ બરાબર 2 સેન્ટીમીટર આપણે લઈશું તો 2, 4, 6, 8 એ એક્સ અક્ષની જે સમસ્થિત રેખા છે, એક્સ અક્ષની જે જમણી બાજુ છે 2, 4, 6, 8, 10, 12 એ આપણે ધન લઈશું, ડાબી બાજુ -2, -4, -6, -8, -10 એ ઋણ લઈશું। એ જ પ્રમાણે શિરોલંબ રેખામાં ઉપરની તરફ વાય જેનું આપણે
धन बे चार छ आठ दस एज प्रमाणे शिरोलंब रेखा ने नीचे बाजू वाय डेस माइनस बे माइनस चार माइनस छ माइनस सात माइनस दस लेने आलेख पत्र पर दर्शाईशू। आलेख पत्र पर आ रीते दर्शाता आप धोरण नौ में सीखी गया छो। हवे बिंदुओ दर्शाए छे तो जो प्रथम बिंदु छे माइनस चार दस तो अहीं आपणे एक्स ए माइनस चार छे अने वाय ए दस छे ए अहीं दर्शाव्यु छे। एज प्रमाणे त्रण पांच तो अहीं विद्यार्थी मित्रों एक्स जे छे ए त्रण छे अने वाय जे छे ए पांच छे तो अहीं त्रण पांच दर्शावेला छे। एज प्रमाणे एक्स दस अने वाय जीरो छे तो अहीं समक्षितिज एक्स अक्ष पर ज बिंदु मळशे ए अहीं दर्शावेलुं छे। आ ત્રણ બિંદુઓ જે આપણે મેળવ્યા છે ત્રણેય બિંદુને જોડતી એક રેખા આપણે દોરી દઈએ છીએ। હવે એ જ પ્રમાણે અહીંયા બીજું જે સમીકરણ છે એનું માઇનસ બે બાર અહીંયા મેં બિંદુ દર્શાવેલા છે માઇનસ બે બાર બીજું બિંદુ છે ત્રણ પાંચ સમીકરણ બે નું બીજું બિંદુ ત્રણ પાંચ સમીકરણ બે નું ત્રીજું બિંદુ આઠ માઇનસ બે અહીંયા દર્શાવેલું છે। એ ત્રણેને જોડતી જે રેખા છે આપણે અહીંયા કેસરી કલરની દર્શાવી છે। પ્રથમ જે સમીકરણ છે એના ત્રણ બિંદુને જોડતી રેખા એ લીલા કલરની છે જ્યારે બીજા સમીકરણના ત્રણ બિંદુને જોડતી રેખા એ અહીંયા કેસરી રંગની છે। બંને રેખાઓ જો છેદે છે એ છેદ બિંદુના યામ છે ત્રણ પાંચ ટૂંકમાં અહીંયા એક્સ યામ જે છે ત્રણ અને વાય યામ જે છે એ પાંચ છે। આપણે અહીંયા એક્સ યામ એ પેન્સિલની કિંમત માટે ઠારે તો એક પેન્સિલની કિંમત ત્રણ રૂપિયા થાય વાય એમ આપણે પેનની કિંમત માટે ધારેલ હતો તો એક પેનની કિંમત પાંચ રૂપિયા તો અહીં જવાબ મળ્યો એક પેન્સિલની કિંમત ત્રણ રૂપિયા અને એક પેનની કિંમત પાંચ રૂપિયા